તમે 60-70 હજાર રૂપિયાનું મોટરસાયકલ લ્યો તો એ મોટરસાયકલમાં તમે પેટ્રોલ પુરાવા જાઓ ત્યારે તમને સતત એવો ભાવ હોય કે આમાં ચોખ્ખું પેટ્રોલ નાખવું છે, કારણ કે કેરોસીન વાળું જો પેટ્રોલ આમાં આવી જાય તો આ મોટરસાયકલનું એન્જિન બગડી જાય. 70 હજાર રૂપિયાના મોટરસાયકલનું એન્જિન બગડી ન જાય એટલે 10 રૂપિયા વધારે આપીને આપણે ચોખ્ખું પેટ્રોલ પુરાવીએ છીએ. તો આ શરીરનું એન્જિન બગડી જવાને આપણે જરાય બીક ન લાગે કે તમાકુ ખાવાથી માવા ખાવાથી આ શરીરનું યકૃત બગડી જશે, આનું સ્વાદુપિંડ બગડી જશે, આનું લીવર બગડી જશે, આની કિડની બગડી જશે, આપણને ચિંતા ન થાય. કોઈ પણ પ્રકારનો નશો, પછી એ તમાકુ પણ હોઈ શકે, બીડી પણ હોઈ શકે, સિગારેટ પણ હોઈ શકે, નશામાં કળિયુગ રહીશ. સાવધાન થજો, ધીમે ધીમે સમય બદલાતો જાય છે. ગામડાઓની અંદર પણ ઘણી વખત દારૂનું એટલું મોટું દૂષણ આવતું જાય છે, એનાથી આપણે અલિપ્ત રહીએ તો આપણું પરમ સૌભાગ્ય ગણાય. બેફામ દારૂ પીવાય છે. એક જૈન આચાર્યે બહુ સરસ વાત કરી કે આ દેશની અંદર જેટલા લોકો દરિયામાં ડૂબીને નથી મરતા એનાથી વધારે દારૂમાં ડૂબીને મરે છે. વ્યસને એટલો મોટો ભરડો લઈ લીધો છે આ દેશને, બેફામ વ્યસન કરવામાં આવે છે. દારૂ કેટલાય દાખલાઓ આપણે જોયા છે કે દારૂના હિસાબે માણસને કેટલી મોટી નુકસાની થાય છે અને છતાંય માણસ કેમ નહીં સમજતો હોય. ગામડા ગામની અંદર એક પવિત્ર બ્રાહ્મણના એકના એક દીકરાને શરદી થઈ ગઈ, તો બહુ દવા કરી પણ શરદી મટતી નહોતી. એટલે કોકે કીધું કે આ છોકરાને થોડોક દારૂ પાઉં તમે તો આને શરદી મટી જાય. એટલે ભૂદેવને ગમ્યું તો નહીં પણ વિચાર કર્યો કે હવે દવા તરીકે આપણે દારૂનો ઉપયોગ કરવો છે એટલે ગામડા ગામમાં કોઈ દારૂડી હશે અને કીધું કે મને થોડોક દારૂ જોઈએ છે. એટલે ઓલાએ કીધું કે તમે તો પવિત્ર બ્રાહ્મણ, તો કે મારે જ મારા દીકરાને દવા તરીકે આપવો છે. દારૂડી એક બોટલમાં થોડોક દારૂ આપ્યો. એ ભૂદેવના મનમાં વિચાર આવ્યો કે મને અપવિત્ર કરવા માટે કોઈ મારી મશ્કરી તો નહીં કરી હોય ને. એટલે એ ભૂદેવ એને દારૂડીને પૂછ્યું, ભાઈ હાચું કેજો, આ દારૂ પીવાથી શરદી વહી તો જાય ને, કઈક મારી મને અપવિત્ર કરવા માટે મારા છોકરાને અપવિત્ર કરવા કોઈ આવી મશ્કરી તો નથી કરી ને, દારૂ પીવાથી શરદી વહી જાય? દારૂડીએ કીધું, હા ભૂદેવ, દારૂ પીવાથી શરદી વહી જાય, લઈ જાય. ભૂદેવ બોટલ લઈને ઘરે આવ્યા. છોકરાને દારૂ પાતા હતા, પાછા વિચાર આવ્યો, એકવાર પૂછી જો. પાછા આવ્યા દારૂડિયા, કે ભાઈ હાચું કેજો, આ દારૂ પીવાથી મારી શરદી, મારા છોકરાની શરદી વહી તો જશે ને, કોઈએ મને અપવિત્ર કરવા તાવું નહીં કીધું હોય ને. અરે ભૂદેવ, દારૂ પીવાથી શરદી વહી જાય એમ કે તમે લઈ જાવ શું મારે વારે પૂછો? ભૂદેવ કે ના, એકવાર કહી દો દારૂ પીવાથી શરદી વહી જાય. ત્યારે દારૂડીઓ કે, ભૂદેવ સાંભળો, તમે એમ પૂછો છો કે દારૂ પીવાથી શરદી વહી જાય? અરે ભૂદેવ, દારૂ પીવાથી મારી 60 વીઘા જમીન ગઈ, 3 માળનું મકાન ગયું અને ઘરવાળીના બધાય ઘરે ના ગયા, તમારા છોકરાની શરદી નહીં જાય? દારૂ પીવાથી આટલું બધું વહી જાય, શરદી ન વહી જાય? વ્યસનમાં કળિયુગનો વાસ છે. પછી એ કોઈ પણ પ્રકારનું વ્યસન હોઈ શકે. જે લોકોને વડીલોને વ્યસન હશે તો એને તો કદાચ હાડમાં બેહી ગયું છે, તો કદાચ આપણે એને બહુ આગ્રહ ન કરીએ. પણ મારા યુવાન મિત્રોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જો કોઈ વ્યસનમાં ફસાયા હોય તો કમસે કમ બીજાનો કોઈનો વિચાર ન કરો તો કઈ નહીં, આપણે આપણા શરીરનો તો વિચાર કરીએ. યાદ રાખજો, વ્યસન એ માણસને વિનાશ તરફ લઈ જાય છે. આપણે આપણા પરિવારને વફાદાર રહીએ, ન કરે નારાયણ ભગવાનની કૃપાથી કાંઈ ન થાય, પણ કદાચ આપણને કેન્સર જેવો અસાધ્ય રોગ થઈ જશે, પછી આપણી પત્ની અને આપણા બાળકોનું કોણ? આપણે એના પ્રત્યે તો વફાદાર રહીએ. ઘણા એવું કહે છે, ભાઈ તમે મારા જ કયો, હવે તમને ખબર શું પડે, અમારે રાતના ઉજાગરા હોય, અમારે કેટલી બધું ટેન્શન હોય એટલે માવા ખાવા પડે. તે ટેન્શન દૂર કરવાનું માવો એક જ ઉપાય છે. ટેન્શન દૂર કરવા માટે યોગ કરો, પ્રાણાયામ કરો, એ સમય ન હોય તો હાલતા ચાલતા રામનું નામ લ્યો, ભગવાનનું સ્મરણ કરો, આવી સેવાકીય પ્રવૃત્તિની સાથે જોડાઈ જાઓ. અરે ઓલો માવો ખાશો ને તો કદાચ માવો ખાવાથી 5-10 મિનિટ ટેન્શન દૂર રહેશે, પણ ભગવાનના નામનું વ્યસન કરશો ને તો એ નશો આખી જિંદગી નહીં ઉતરે, આખી જિંદગી એ નશો ચડી જશે. અને આવા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ જશો તો ટેન્શન ક્યાં વહી જશે એની ખબર નહીં પડે. આપણું શરીરથી તો વફાદાર રહીએ, આપણું શરીર ન બગડે નહોતો ધ્યાન રાખે. અને જ્યાં નશો આવે ત્યાં અભિમાન આવ્યા વગર રહે નહીં, અહંકાર જ આવે. કારણ કે જ્યારે નશો કર્યો હોય ને ત્યારે તો એ લગભગ રાજાપાટમાં જ હોય, દારૂ પીધો હોય પછી તો દારૂનો નશો ઉતરી જાય, પછી ખબર પડે ક્યાં પડ્યો હોય. એક દારૂડીઓ બસમાં ચડી ગયો અને બસમાં આવીને બેહી ગયો. કંડક્ટર ટિકિટ 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 કરતા એની પાસે આવ્યા કે ક્યાં ગામ જવું છે, પણ દારૂ પી ગયો તો નહીં કે તું મને ઓળખસ? કંડક્ટર કે ના ઓળખતો નથી, કે તો નથી ઓળખતો ટિકિટ હું કામ માંગે છે?
અરે પણ કે હું નથી ઓળખતો, અમારે ઓળખાણનું હોય, અમારી ફરજ છે, તમે જલ્દી કયો, ક્યાં જવું છે, મારે હમણાં બીજું ગામ આવી જશે, નજીક આવી ગયું, ટિકિટ હજી કેટલાય ટિકિટ કાપવાની બાકી છે, જલ્દી બોલો ક્યાં જવું છે. એટલે આ ઉભો થઈને કે હું મહારાણા પ્રતાપ છું. કંડક્ટર સમજી ગયા ભાઈ પી ગયા છે અને અત્યારે મહારાણા પ્રતાપના સાંગમાં છે. કંડક્ટર એવો ટીખળી કે ઓહો મહારાણા પ્રતાપ અમારી બસમાં આવ્યા, તેણે તો ઉભા થઈને પ્રવચન કર્યું એ કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનો હો ભાગ્ય કે આજે મારી બસમાં મહારાણા પ્રતાપ પધાર્યા છે. એને સીટ સાફ કરીને બેસાઈ રહ્યા અને ડ્રાઈવરના કાન કંડક્ટરે ફૂકી દીધા. ઈ 10-10 કિલોમીટર સુધી ખોડ ન મળે, પાણી ન મળે એવી જગ્યાએ આવીને ન્યા કંડક્ટરે ટંકોરી વગાડી, ચિત્તોડગઢ. મહારાણા પ્રતાપ ઉતરી ગયા, તરીસા મરી ગયા. કહેવાનો મારો હેતુ એ છે, વ્યસન આવે એટલે નશો આવે, નશો આવે એટલે અહંકાર આવે,